તો મને બેંકે થી ફોન પણ આવ્યો પરેશભાઈ તમે આવો અને તમારા ફાધર નું જે ડેથ સર્ટિફિકેટ છે એ દે અને ટૂંકમાં એ એકાઉન્ટ ને તમે ક્લોઝ કરાવી નાખો. પૂરી યાર લસણ નહીં યાર, શું ચાલે છે? શ્રાવણ મહિનો ચાલે છે. અહીંયા જઈએ પાર્વતી ના રથ હારા કર્યા કે મેં કઈક કર્યા હતા આવી મેડી. આ ઓનલાઈન તો પથારી ફેરવી નઈ કે આખી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જ હશે. પેલા બધાને જય દ્વારકાધીશ, જય મમગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે અમે જાય છે ને ક્યાં આવી ગયા, ગાય ને પાણી પીવડાવવા આવી. જય દ્વારકાધીશ, જય મમગઢ. જય દ્વારકાધીશ, જય મમગઢ, રાધે રાધે બધાય. મારે જવાનું છે વેરાવળ, થોડાક બેંક ના કામ થી. જો કે બેંક ના કામ થી ડેલી જતું હોય, પણ આજે છે ને બેંક ઓફ બરોડામાં જવાનું છે. કારણ કે ઘણા સમય પેલા મારા પપ્પાનું ક્યાં ખાતું હતું બેંક ઓફ બરોડામાં, જો કે હવે તો એ નથી રહ્યા, એટલે આપણે ટૂંકમાં એમાં કઈ લેણ દેણ ના કરી શકીએ. એટલે ઘણા સમયથી છે, એટલે હવે કઈ કામનું છે નહીં. તો મને બેંકે થી ફોન પણ આવ્યો, પરેશભાઈ તમે આવો અને તમારા ફાધર નું જે ડેથ સર્ટિફિકેટ છે એ દે અને ટૂંકમાં એ એકાઉન્ટ ને તમે ક્લોઝ કરાવી નાખો. ટૂંકમાં શું કહેવાય, જાતે હિંમત પણ જતી, પણ શું કરવું એ હવે ખરેખર સાહેબ ની વાત પાછી છે કે ટૂંકમાં આવી એકાઉન્ટ નું કઈ આપણે કામ છે નહીં. અને એ બધું યાદો પાછી તાજા થાય છે અને ટૂંકમાં એક ઓલ્ડ મેમરીમાં જતો રહું છું. કંઈ નહીં, ખેર જે થયું તે અને એ થોડા વહેલા ગયા, આપણે થોડાક પાછળ જશું, પણ બધાને જવાનું તો ત્યાં જ છે. પણ હવે છે ને મારો મિત્ર રામભાઈ અત્યારે આવ્યો છે, રામભાઈને ફોન કર્યો છે. રામભાઈને પણ થોડું ઘણું વેરાવળ કામ છે, તો બસ રામભાઈ આવે એટલે અમે બધા નીકળીએ. એ પહેલાં છે ને આપણે મસ્ત મજાની એક આદુ વેલસી લસણવાળી ચા પીવાની છે. સોરી યાર લસણ નહીં યાર, શું ચાલે છે? શ્રાવણ મહિનો ચાલે છે. તો ભાઈ છે ને આપણે ઓનલી ફોર આદુ વેલસી વર્ષ, આદુ એલસી 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 તો ના કહીને, આદુ ને એલસી તો ના કહીને. તો ભાઈ આદુ એલસી લસણવાળી ચા પીને પછી જઈએ સીધા બેંકે. ક્યાં લગી મતરામ ભાઈ આવી, ચાલ ફટાફટ ગાય ને પાણી પીવડાવી દે ને પછી આવો ચા બનાવ. જય દ્વારકાધીશ, જય માં મોગલ માં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાની જાજાતિ, જય શ્રી કૃષ્ણ. હાલો મિની આવી ગઈ, ભગવાન સદાય સુખી રાખે. અને અમારો દીકરો આવી ગયો, અન્નુબેન આવી ગયા. બાબાઈ કેતા કાકા ભાઈ મિની કે કાનુડો લઈ આવ્યા કાકા કે કાલી ગેલી ભાષામાં હું કઈ નહીં સમજો, બનાવી તો ચા બનાવી કે નહીં બનાવી? વાહ 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 વાહ. હું મેં અહીંયા જઈએ પાર્વતી ના રથ હારા કર્યા કે મેં કઈક કર્યા હતા આવી મેડી. વ્રત શું કરે ભાઈ? વાહ વાહ વાહ, તારા હાથની ચા પીને તો આમ મજા જ આવ્યા કરે એનું. બાબાઈ બાબાઈ, મજા આવ્યા. તારા ચા પીવો દીકા, ચા પીવો તકલીફ પડે છે. તો લેટ સી, હવે આપણે એકલા ને વેરાવળ જવું પડશે કારણ કે રામભાઈ નથી પહોંચી શકે એમ. તો ચાલો જાય વેરાવળ. કાગળિયા ડોક્યુમેન્ટ હતા બધા દે અને કમ્પ્લીટ થઈ ગયા છે, બધું સર્ટિફિકેટ આપી દીધું છે. બાલુભાઈ વાંચે છે અને હવે જઈએ સીધા ઘરે ને મળીએ ઘરે. A few moments later. ઠીક છે ઘરે ભાઈ, અને છે ને હમણાં મેં કીધું કોઈ એટલે કોઈ પ્રકારનો ટાઈમ રહેતો નથી ને આવી ગયા મારા રામભાઈ. ચા ભાગી ગયો, હું તો ખબર નો વાટ જોતો હતો. તો ભાઈ અત્યારે છે ને રામભાઈ કેમ કે ટાઈમ નથી મળતો ને, હું ને રામભાઈ આવ્યા છે અમારા મેડીના ધાબા ઉપર. તો રામભાઈ કઈ બાજુ ફિટ કરશું, શું કરશું, કઈ રીતના કરશું? તો ભાઈ હું છે ને અત્યારે રામભાઈ આગળ નકશો કઢાવું, કારણ કે આજે સોનલને એક પેન પડી ને એવું ટૂંકમાં આપણે અહીંયા સોલાર ફિટ કરાવવાનું છે.
ટૂંકમાં હવા 3 કેવી નું 3.25 નું અથવા 24 નું. તો હું રામભાઈ આગળ નકશો કાઢું કે રામભાઈ કઈ સાઈડ બેસ્ટ રહે કરવાથી. તો તમે શું કહો છો રામભાઈ, કઈ સાઈડ રાખશું? આમ તો આખી મેડી ખુલ્લી છે, ગમે ત્યાં કરી દીધી. પણ એ ટૂંકમાં ઓલી સાઈડ રાખવી હોય તો એટલામાં સીધી સીધી પેનલ આખી રહી જાય કે નહીં? કપડા હવે આપણે હુકવીને શું કરવું? તો ભાઈ અમે લોકો એવું વિચારીએ, હું રામભાઈ, કે ટૂંકમાં અહીંયાથી લઈને અહીંયા લગીમાં છે ને એટલામાં આવી જાય. મેં ઓલા ભાઈને પૂછ્યું હતું ને તો કે એટલામાં આવી જાય, તો એ પ્રમાણે જ કરીએ એટલે ઉપાધિની. તો કેટલા કેવીનું કેવું નાખશું? 3 કેવીનું જ નાખશું ને? આપીને થોડા ઘણા થોડીક વધારે રાહત થવાનું છે. અત્યારે 78,000 જેવું મળે રામભાઈ, પણ હરેશ એમ કેતો હતો કે ટૂંકમાં થોડીક વધારે મળશે. પાછી અમને 2 લાખ જેવું થઈ જાય તો વાંધો ના આવે. તો અમને છે ને થોડોક સમય ખોબરી, કારણ કે ભાઈ યાર ખોટે ખોટે આપણે પૈસા નાખી દેવા ને. આગળ તો કયું મારે મીટર છે ને ઓલી વાડીઓની પર લાઈટ છે, આગળ તો કઈ ઉપાધિ નથી. ઇન્વર્ટર એક લેવું પડશે, કારણ કે ઇન્વર્ટરીમાં આવે કે ન થાવતું? ઇન્વર્ટર અલગથી લેવું પડે, એમાં ઇન્વર્ટર ન લેવાય. એ લોકોનું ઇન્વર્ટર સેમ આવે એટલે એનો પાવર કન્ઝ્યુમ કરી શકે. તો ભાઈ બધા એવું કહેતા હતા કે એમાં જે ઇન્વર્ટર આવે ને સોલર પેનલમાં, એ ન લેવાય પરેશભાઈ, એના કરતાં અલગ ઇન્વર્ટર લેવાય. તો પછી વિચાર કરીએ અલગ ઇન્વર્ટર લેવાનો. રમભાઈ આપણી નારડીઓમાં આવી ગઈ તો ક્યાં નાખવા જાવી યાર? નાખી દે. અરે હું ઓલા ભાવલાની જો ને, હું છું ખબર, 6 ભૂખરા પાણા હતા, 100 ભૂખરા પાણા ઉપર ઘા કરી દે ને પછી નારેડી ને ઉપાડી. હા તો હવે શું કરીશું આપડે? આને કઈ રીતના વાવીશું જો, હું રોપ પીડ્યો આપડા ફાર્મ માં. ઓલી વાડી એ વાવી ક્યાં ભાઈ? અરે ભાગવું નથી, ખાઈ નઈ. ભરતી શાક બનાવ્યા, ભરતી આને કીધો જરાક મમ્મી ને કહું તો ખાધા વિના ડ્રમ વાળા કે થોડુંક જવાય. તું યાર બે તો કરો યાર, ખાઈને જઈ જાય થોડીક વાર ભાઈ, પછી જા. મારી માં તને કઈ ખાસી સલાહ આપે, જો આગળ તને જો. વાહ ભાઈ વાહ, ફરતી બનાવે ને એક શાક બાક કેવું ને બનાવે? હે તો ભીંડા નું શાક તને નહીં મજા આવે તો ખાઈ નાખ નહીં ભાઈ. હવે તો અમારા ઘરમાં બધી આદુ એલસી લહણ બધી બંધ છે, હમણાં એમ શ્રાવણ મહિનામાં બેન્ડ છે. હા તો હાલો ભાઈ, થોડીક વાર છે ને રામભાઈને જવું, તાણ નહીં કરાય. કારણ કે એને છે ને ઘરે જ લગીને જઈને ખાય નહીં ને, મમ્મી ભેગો ને બેન કે લગી મજા ના આવે. હાલો તો થોડીક વાર બેસી લઈએ. તો ભાઈ હવે છે ને રામભાઈ ડેલે લગી અલવિદા કહેતા હું ભરાવતા, હું નવી નવી હોજ હતી ને ભરાવતા. ઈ ક્યાં લઈ જાય મારે? એવું ને ઓલું લેવા જવું. હાલ ડેલો ખોલાવું. હાલ તો ભાઈ અમારે છે ને ગામમાં એક ટૂંકમાં એક ભાઈ છે ને, એના મમ્મીને ટૂંકમાં પૈસા ઉપાડે જવાનું છે મારે. ટૂંકમાં એ છે ને બેંકે નથી જતા એટલે હું આધાર કાર્ડનું એપીએસથી કરું છું ટ્રાન્ઝેક્શન, એટલે છે ને અહીંયા જાઉં ને એને મમ્મીને પૈસા ઉપાડી દઉં. અમારા સાક્ષીબેન જો કેટલા હોશિયાર થઈ ગયા ભાઈ, કંઈ ઘટીને દુકાને આવીને લેસન કરે. વાહ ભાઈ વાહ, આ ઓનલાઈને તો પથારી ફેરવી નહીં કે આખી. અને ભાઈ અમે જે પૈસા ઉપાડવા ગયા હતા ને એ ટૂંકમાં આના સાક્ષીબેનના દાદી હતા એના અમે પૈસા ઉપાડવા ગયા હતા. અને કરશનભાઈના મમ્મી છે ને ખાસ આપણા મિત્ર છે ને, ટૂંકમાં અહીં દુકાન છે એટલે અહીંયા આપણી બેઠક હોય એટલે પછી અહીંયા આવી જઈએ ને સાક્ષીબેન જાય દુકાને લેસન કરવા. વાહ ભાઈ વાહ, હોશિયાર છોકરી તો આ એક જ છે, કઈ ઘટે નહીં. આવી આવી મિની આવી બાબા. ભાઈ જમવાનું થઈ ગયું છે રેડી ને કાવ્યા છે ને, મારી દીકરી મોટી થઈ ગઈ, પપ્પાને જમવાનું આપે ના, દીકરી પણ ખાવા આવી, શું કરવા આવી? મમ ખાવું રોટલી ભરતી નાથની હોય એ મજા તો જમવાની કઈક અલગ જ હોય. વાહ વાહ વાહ, જોમાં તો દાંત કાઢમાં તારા ખોટા વખાણ નથી કરતો, બહુ મજા આવી ગઈ. તો બસ ફેમિલી હવે આજનો વિડીયો અહીંયા લગી દીધો. વિડીયો સારો લાગ્યો હોય તો પાછું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મ મોગલ, રાધે રાધે, બાય બાય.